One very important thing that we find in this rules is fact check unit. सरकार नो पक्ष रहे हो के सोशल मीडिया ना प्लेटफॉर्म्स ए आज घर बनी गया है मिस इन्फॉर्मेशन ना खोटी माहिती ना भ्रामक माहितियों ना गैर मार्गे दौरनारी माहितियों ना अने आप पण ए वात साथे सहमत थशो कि आज सोशल मीडिया ऊपर आपने जे जोईए छे एमानी घणी खरी वातो तो वास्तव में खोटी होय छे ए पछी आ यूट्यूब ना वीडियोज पर होय के पछी फेसबुक नी कोई पोस्ट पर होय के इंस्टाग्राम नी कोई रील होय दरेक जग्याए आपणे जोईए छे कि एमां जे दर्शाववामां आवेलुं होय छे वास्तवमां एवुं होतुं नथी એવું હોતું નથી એ જે બતાવવામાં આવેલું છે ખોટું હોય છે પણ છતાં આપણે એનાથી આકર્ષાઈએ છીએ અને આકર્ષાયા છીએ એટલે જ તો કદાચ આવી ગોષ્ઠી કરીએ અડધા કલાક કલાક બે કલાક સુધી તો ત્યાં સુધી કોઈક દર્શક વર્ગ જકડાઈ રહે બરાબર એ મુશ્કેલ છે પણ આપણે તો પ્રયત્નશીલ રહેવાના છીએ પુશ કરતા જ રહેવાના છીએ બૌદ્ધિકતાને આપણે ક્યારે મરવા દઈશું નહીં આપણે પ્રયત્નો જાળવી રાખીશું રીલ્સના કલ્ચરમાંથી સમાજને આપણે બહાર લાવીશું સો ધ પોઈન્ટ ઇઝ કે અહીં આગળ આવી ભ્રામક માહિતીઓ ફેલાય છે ખોટી માહિતીઓ ફેલાય છે અને એનાથી જ સમાજમાં એક અજંપો ઊભો થાય છે તો અહીં આગળ એ સુનિશ્ચિત કરવું જરૂરી બની જાય કે સોશિયલ મીડિયા ઉપર જે માહિતી શેર થાય એ સાચી હોય પણ એ નક્કી કરવું કેવી રીતે તો અહીં આગળ સરકાર દ્વારા એક ફેક્ટ ચેક યુનિટ માટેની વાત કરવામાં આવી છે કે જે ચકાસશે આ માહિતી સાચી કે નહીં ધેટ્સ ઇટ મિસ ઇન્ફોર્મેશનને સ્પ્રેડ થતી રોકવા માટે આ પ્રકારના કદમ ઉઠાવવા જરૂરી હોય છે ટ્રુ હવે નિયમો તો આ બધા છે અને આવી બીજી ઘણી બધી વાતો એ નિયમોમાં આપને જોવા મળશે લગભગ 30-35 પાનાનો ડોક્યુમેન્ટ છે આપ વાંચી શકો બટ ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે અહીં આગળ આ જે નિયમો ઘડવામાં આવ્યા છે એ વાસ્તવમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ અટકાવવા માટેના છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સને વધારે જવાબદાર બનાવવા માટેના છે કે પછી વિરોધને દાબવા માટેના છે આ સવાલો ઊભા થયા